સુરત શહેરની સિવિલ ખાતે દલિત સમાજ દ્વારા સિવિલને તાળા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 200થી વધુ મહિલા તથા પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. મહિના પહેલા ઉધના નહેર પાસે રિક્ષા પલટી ખાઈ જવાથી ગંભીર રીતે ઈજા પામનાર રેખા બાવીસકરને સિવિલના ડોક્ટર દ્વારા વ્યવસ્થિત સારવાર ન અપાતા મૃત્યુ થયું હતું. ત્યારે પણ દલિત સમાજના નેતા સુરેશ સોનવણેએ સિવિલના તબીબો પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આજરોજ તાળા મારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 200 જણાની અટક કરી હતી. અમે 1 મેના દિવસ ટ્રોમા સેન્ટરને તાળા મારવાનું નક્કી કર્યું હતું અને આજે અમે સક્સેસ ગયા. કારણ સરકાર કોઈને ગાંઠતી નથી. સુરત સિવિલ જ નહીં, ઓલ ઇન્ડિયામાં જેટલા બી સિવિલો છે એમાં એ જ બેદરકારી થાય છે, ગરીબોને નુકસાન થાય છે. ગરીબ પેશન્ટ આવે એમના પાસેથી પૈસા બી ઉપાડે છે ડૉક્ટરો, તથા એમને પૂરતી સારવાર કરતા નથી. અને એ કારણે એક એક્સિડન્ટ થયેલ બૈરી, એની મૃત્યુ આ 27 ફેબ્રુઆરી થયેલ, પરંતુ 1 મહિનાના ટાર્ગેટ અમે સરકારને આપ્યા હતા કે અમને ન્યાય આપો, પરંતુ આજ દિન સુધી કોઈને ન્યાય મળ્યો નથી. પહેલાં ન્યાય મળ્યો નથી તો આજ દિન અત્યારે કાં ન્યાય મળવાનો છે? એ માટે આજે ટ્રોમા સેન્ટરને તાળા મારવાનું નક્કી કર્યું હતું. અને આ સુરત શહેરના તમામ લોકો જાગી ગયા છે, હવે સરકારે પણ જાગૃત જવું જોઈએ અને સુરતમાં પૂરતો સ્ટાફ મૂકવું જોઈએ અને દરેક દર્દીને સારવાર મળવું જોઈએ, એ માટે જ અમારું આંદોલન છે, બાકી કંઈ નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.